સોલો નજીણ જગમંડ્યો છો, જેનારું મુગુરુક સમજે નહીં, હરિ કરે તો હોય એડે હિ હરિ નામ જાણ ન જાણ જો પેદ જિહા રાત્ર વેદ પુરાણ સરો મહી તત અક્ષર સારમ ભાગ્ય બળા તો રામ ભજ ભગત બળા કછુ દે અકલ બળી ઉપકાર કર દે દરિયા ફલિએ કબ હુઓ ઈશ્વર કહે ન કિણ જાયો કિરતાર બ્રહ્મા રુદ્ર વિચાર ભ્રમણ ગન પામે લિંગ નિગમ ન પાર બ્રહ્મા જ વિચાર તો રુદ્ર બ્રહ્મ ન પાવત તો રોજ પાર નિગમ પ્રમેશ્વર તો રોજ પાર પડો જ પુરાણ પુરાણ ન જાણત કોય નમો વિધિ વેદ સમાપણ વિદ નમો સુર કાજ કરે હરિષિત નમો તનગણ ત્રિલોકી તાત નમો વિધિ જ્ઞાન સુણાવણ બાત નમો પ્રહલાદ ગુવારણ બ્રહ્મ નમો મૃગ કાશ્યપ વારણ બ્રહ્મ નમો હરિયાપ ધનંતર હોજ નમો સબ રોગ નિવારણ સોજ નમો પૃથુભૂપતિ પૃથુ પુનિત નમો ગવની અગમેટ ગણિત નમો ઋષિ તાપ સ્વરૂપ પરિષમ નમો ગવતાર ઉદાર અસમ નમો ગુરુદત્ત જ્ઞાન ગોરખ નમો અવધૂત ઉદાર અલગ પરમ નિવાસ નિવારણ પાપ જોગેશ્વર ભદ્ર અજમ પહેજાપ તો પ્રગટ નામ પરતાપ હનુ દ્રોણા ગિરિલાયો પ્રગટ નામ પરતાપ દૂત યમત્રાસ દેખાયો પ્રગટ નામ પરતાપ ચંડ ભાગે ચૌરાસી પ્રગટ નામ પરતાપ નમ રહે ગુદાસી રામ રો નામ પ્રાણી રટે તાસો જળ પથરા તરે દર ધ્યાન ઈશરા ઝંક દર અજો રામ મુહુરે. પહેલાં જાહેરમાં લાભની વસ્તુ શું? તો કે સદગુણ ગ્રહણ, સજન મિલન, પઠન સહજ સદગ્રંથ, ભોગ તજન ઈશ્વર ભજન પ્રગટ લાભ કે પણ કોઈને આપણે સદગુણ ગ્રહણ કરવા, સજ્જનને મળવું, સારા શાસ્ત્રોનું પઠન પાઠન કરવું, મોજશોખનો ગુલામ ન થવું, પુરુષાર્થમાં ધ્યાન દેવું, પરોપકારનો કાર્ય કરવું, અને પરોપકારનો કાર્ય કરે નથી કે કોઈને નડવું નહીં, અને પરમાત્માનું ભજન કરવું, આટલી વસ્તુ જાહેરમાં લાભની છે. આ સ્થળની માહિતી વિશે એમ તો કરોડો અબજો વર્ષાને થયા છે એક અર્થમાં, પણ આજથી 60 વર્ષ પહેલાં અહીં કાળીપાટ ગામ હતું. આ આજી ડેમ તળાવને 60 વર્ષ થયા છે. એ તળાવ જ્યારે બંધાતું ત્યારે એને 10 ફૂટ ઊંચું કરવાના હતા. ઊંચું કરવાને કારણે આના ફરતા રસ્તા ડૂબે એમ હતા, એટલે ગામ અહીંથી ખાલી કરવામાં આવ્યું. પણ પછી એનું લેવલ તપાસતા એ 10 ફૂટ ઊંચું કરવા જાય તો ભાવનગર હાઈવે ડૂબતું હતું, એટલે ઊંચું ન કર્યું અને ગામ ત્યાં જતું રહ્યું. પછી અંદાજે 17 વર્ષ મને ત્યાં આવીએ, એ વખતે અહીં ગાંડા બ્રાહ્મણ હતા, એ સૌ ગામની ભાવના, સ્નેહીઓની ભાવના, સજ્જનોની ભાવના, મિત્રમંડળોની ભાવનાથી ચાલુ થયું. એમાં 150 વર્ષ પહેલાંના સાદા સીધા આશ્રમ જેવાનો રિવાજ છે. આમાં રેડિયો, ટીવી, ફ્રીજ કાંઈ નથી રાખતા, વાહનમાં સાયકલ નથી રાખતા, ગાય નથી વેચતા, દૂધ નથી વેચતા, અને ઈશ્વર ઈચ્છાએ ચાલે છે. બીજું કોઈ પ્રેતન માગવા જવાનું કે ફાળો કરવા જવાનું કે એવી રીતે કોઈ જતું નથી, પણ ઈશ્વર ઈચ્છાએ અટકતું જરાય નથી. અને વિષય ઈશ્વર કૃપાના સ્નેહીઓની ભાવનાથી લગભગ એકલું ક્યારેય જમવાનું નથી મળતું, કોઈને કોઈ હોય છે. આમ ઈશ્વર ઈચ્છા સાત્વિક ભાવનાથી આ આશ્રમ ચાલે છે, આ એની માહિતી છે.